નમસ્કાર હું છું ખુશબુ વ્યાસ અને તમે જોઈ રહ્યા છો એટ ધ રેટ ગુજરાત કોરોનાની સાથે સમગ્ર વિશ્વ પાછલા એક વર્ષથી જીવી રહ્યું છે ત્યારે હવે ગુજરાતમાં કોવિડ નાઇન્ટીન ના દર્દીઓ માટે ડોર ટુ ડોર સર્વે કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું અને આ સર્વેમાં કેટલીક જાણકારીઓ સામે આવી છે એના વિશે તમને જણાવીએ તો પહેલા તો એવું જાણવા મળ્યું છે કે ભારતમાં એક કરોડ થી વધારે લોકો એવા છે કે જેમની ઉંમર પચાસ વર્ષ કરતા પણ વધારે છે

અને આ બાબતો વિવિધ સર્વેના વિવિધ પરિણામોમાં સામે આવી છે આપણે તમામ લોકો છેલ્લા લગભગ એક વર્ષથી કોરોના વાયરસના કહેર સામે ઝૂમી રહ્યા છે ત્યારે એક વર્ષથી જે આની અસરો જોવા મળી છે તેમાં સ્પષ્ટ રીતે સાબિત થયું છે કે જેમની ઉંમર પચાસ વર્ષથી વધારે હોય તેઓ કોમોર્બિડિટી ધરાવતા હોય છે અને એટલે જ તેમને કોવિડ નાઇન્ટીનનો ચેપ લાગવાની શક્યતા પણ વધારે હોય છે અને આવા લોકો માટે કે જે લોકો કોમોર્બિડિટી ધરાવતા હોય જો તેવા લોકો કોરોના સંક્રમિત થઈ જતા હોય તો આ તેમના માટે ઘણી જ ગંભીર બાબત છે

પુષ્ટિ આપી છે આ ઉપરાંત વેક્સિનની બાબતે રાજ્ય વહીવટી તંત્રએ અગાઉ પણ જાણકારી આપતા જણાવ્યું હતું કે નાગરિકોને વેક્સિન આપવા માટે એક ખાસ બૂથ તૈયાર કરવામાં આવશે આ ઉપરાંત જેમને પણ વેક્સિન આપવામાં આવશે તેમના હાથમાં મતદાન વખતે જે સ્યાહી લગાડવામાં આવે છે તે લગાડી દેવામાં આવશે જેથી ખબર પડી શકે કે કોને કોને રસી આપી દેવાય છે અને કોઈને બે વાર રસી ના આપી દેવાય જ્યારે એમાં પહેલા તો આરોગ્ય વિભાગના કર્મચારીઓને રસી આપવામાં આવશે તેવું મીડિયાના અહેવાલો દ્વારા જાણવા મળ્યું છે આ ઉપરાંત રસી આપવાની બાબતો પર ધ્યાન રાખવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકો પણ નિયમિત યોજવામાં આવશે તેવું પણ હાલ કહેવાય રહ્યું છે ત્યારે તમને એ પણ જણાવી દઈએ કે હાલ અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ કોરોનાની રસીના ટ્રાયલ માટેનું કેન્દ્ર છે આ ઉપરાંત ગુજરાતમાં પચાસ વર્ષથી વધુ ઉંમર ધરાવતા અને પચાસ વર્ષથી ઓછી ઉંમર ધરાવતા ઘણા લોકો એવા છે જેઓ કોમોર્બિડિટીનો શિકાર છે એવામાં તેમને રસી પહેલાં મળવી જોઈએ તે ખરેખર જરૂરી છે બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ તમે અમારા આ વિડીયોને જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડિયોના અપડેશન માટે બે લાઇકન દબાવવાનું ભૂલશો નહીં જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા ફેસબુક પેજ ને જરૂર લાઈક કરો વધુ અપડેટ માટે લોક સત્તાની વેબસાઇટ ને વિઝિટ કરવાનું ભૂલશો નહીં